मोटिवेशनल चैनल प्रकाशवाणी में आप सबनु हार्दिक स्वागत है। सुखदेव नामनो एक होटल नो नौकर पोताना होटल में जम्मा आवेला लोकोने पीरसवा जाए, पीरसवा जता जेनी याद आवी जाए। 25 वर्ष पहला जे मित्रों साथे भणतो तो ए जता मोबाइल ने लैपटॉप ने कंईक लईने बैठा था, चर्चा करता था। पोतानी नेम प्लेट में पोतानु नाम न देखाय ए छुपावीने एमणे एने जम्मानुं आपी दीधुं। એ જમીને દર વખતે જ્યારે કંઈ ને કંઈ વાનગી મગાવે અને આપવા જાય ત્યારે કાળજી રાખતો હતો, પહેલાં લોકો એને ઓળખી ન જાય। પછી એ લોકો જમીને જતા રહ્યા એટલે સુખદેવને મનમાં એમ થયું કે હાશ હવે આ લોકો અહીંયા ક્યારેય ન આવે તો સારું, કારણ કે હું આટલો નાનો માણસ અહીંયા આ પ્રકારે કામ કરું છું। એ આગળ ગયો એટલે મેનેજર બબડતા હતા કે 3000 રૂપિયાનું બિલ થયું પણ એક ટિપ્સમાં 5-10 રૂપિયા પણ ન આપ્યા નોકરોને। સુખદેવ ત્યાં બધું ટેબલ સાફ કરવા ગયો, વાસણો લેતો હતો, એ દરમિયાન એનું ધ્યાન ગયું કે પેલા પેપર નેપકિન ઉપર કંઈક લખેલું હતું। પહેલાં તો એને એમ થયું કે કદાચ આ લોકો અહીંયા બેસીને જે વાતો કરતા હતા કંઈ બાંધકામની કે કંઈ મોટી મોટી, તો એનો હિસાબ કે કંઈક આંકડાઓ લખ્યા હશે, પણ એને વાંચવાનો પ્રયત્ન કર્યો તો લખ્યું હતું કે સુખા તું અહીંયા કામ કરે અને અમારી સાથે ન જમે અમને કેવી રીતે ગમે, આજ આ તારો છેલ્લો દિવસ છે અહીંયા બાજુમાં જ અમે 4 મિત્રો એક ફેક્ટરી કરી છે, એનો કાફેટેરિયા કોણ સંભાળશે, સુખા તારે જ સંભાળવાનો છે, આ તારી ટિપ્સ કે જે ગણે તે, આ અમારા મોબાઈલ નંબર ને સરનામું છે, આવતીકાલથી તું ત્યાં ફેક્ટરીમાં આપણે ત્યાં બેસજે। સુખો મનમાં વાંચીને હરખાતો હતો કે જિંદગીમાં સૌથી મોટી ટિપ્સ મને અત્યારે મળી। પેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું લિખિતન તારા પ્રાથમિક શાળાના ભણતા તારા સાથી મિત્રો કે તારા ડબ્બામાંથી ભાગ પાડીને અમે ખાતા હતા। બસ સુખાને મનોમન આનંદ થયો। મિત્રો કહેવાની વાત એટલી છે કે આપણે જ્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થતા હોઈએ, આપણી પાસે કંઈ સારું છે તો બીજાને આપવા માટે, ખાસ કરીને આપણા એવા મિત્રો સાથે આપણું આવું વર્તન તો હોવું જ જોઈએ। બસ આટલો સંદેશો આજે પૂરતો છે। આભાર।